વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તિથલનો દરિયો તોફાની બન્યો છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. દરિયા કિનારા પર પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો પવનના કારણે દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારે એસઆરપી અને પોલીસના જવાનો પણ તૈનાત છે. માનવ ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનવ, વલસાડમાં કેવા તકેદારીના પગલા અત્યારે આ વાવાઝોડાની અસરને જોતા? જી સંજીવની, જે રીતે વલસાડ જિલ્લામાં પણ જે વાયુ વાવાઝોડાની અસર અત્યારે સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે, જે અત્યારે દરિયા કિનારામાં 10 થી 15 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. અત્યારે હાલ હું જે તિથલના દરિયા કિનારે ઉભો છું, અહીંયા આગળ 12 થી 15 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. સામાન્ય રીતે આ તિથલ બીચ ઉપર મોટા પ્રમાણમાં હંમેશા પ્રવાસીઓ આવતા હોય છે. અત્યારે વાતાવરણ ખુશનુમા છે, ઝરમર વરસાદ વસી રહ્યો છે અને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પણ આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમને દરિયા જે કાંઠા છે ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે. અને જે રીતે જે કાંઠાના કિનારેના જે 32 ગામો છે તે ગામોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને એનડીઆરએફની એક ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે. ગઈકાલે આખા ગામની રેકી કરવામાં આવી હતી, કયા પોઈન્ટ ઉપર કઈ સુરક્ષા રાખવામાં આવે તે તમામ લોકોનો તાગ એસડીએમ દ્વારા મેળવવામાં આવ્યો હતો. અત્યારે પણ સવારથી જ વાદળ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયેલા છે અને વાતાવરણ આખું વરસાદી બન્યું છે. અને જે રીતે ઓમાન તરફ જે આખું જે વાયુ ફેરવાયું છે, પરંતુ તેની અસર વલસાડ જિલ્લામાં પણ આવતા 2 દિવસ સુધી રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. જી, માહિતી માટે આપનો આભાર.